કચ્છના 72 કાંઠાળા ગામોને સાંકળી લેતો સીઆરઝેડ કાયદાની સુનાવણીનો કાર્યક્રમ ભારે વિરોધ વચ્ચે કલેક્ટરે રદ કર્યો. કચ્છના 7 તાલુકાના 72 કાંઠાળા ગામો માટે સીઆરઝેડનો નવો કાયદો આવી રહ્યો છે. કોસ્ટલ મેનેજમેન્ટ ઝોનની નવી જોગવાઈ, નકશા વગેરે તેમજ ભવિષ્યમાં નવું શું સૂચવાયું છે તે તમામ મુદ્દે આસપાસના ગામડાઓના લોકોને સાંભળવા માટે આજે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ભુજ અને કલેક્ટર અમિત અરોરાના અધ્યક્ષસ્થાને એક લોકસુનાવણીનો કાર્યક્રમ ભુજના ટાઉન હોલ ખાતે યોજવામાં આવ્યો હતો. દરિયા કિનારાથી નજીકના ગામોના લોકો સુનાવણી ચાલુ થાય એ પહેલાં જ ટાઉન હોલ ખાતે મોટી સંખ્યામાં પહોંચી વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધના પગલે અફડાતફડી મચી જવા પામી હતી. એક તકે પોલીસને બળ પ્રયોગ કરવા સામે પણ લાલ આંખ બતાવવામાં આવી હતી. ત્યારે ખાસ કરીને કલેક્ટરે છેવટે આ સમગ્ર સુનાવણી વિરોધના કારણે મોકૂફ રાખવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો હતો. કચ્છના 72 સમુદ્રી કિનારાના ગામો માટે નવો કાયદો આવે છે અને અસરગ્રસ્ત ગામોમાં ભયંકર વિરોધ છે. ભુજના ટાઉન હોલ ખાતે મોટી સંખ્યામાં હાજર રહેલા ગ્રામ્યજનો તંત્રની કોઈ વાત સાંભળવા તૈયાર નહોતા. સુનાવણી રદ કરવાની શરૂઆતથી જ માંગ કરતા એક કલાકના અંતે પ્રદૂષણ નિયંત્રણ વિભાગના પ્રાદેશિક અધિકારી રાજેશ પરમાર અને કલેક્ટર અમિત અરોરાને આખરે આ સુનાવણી મોકૂફ રાખવાની ફરજ પડી હતી. ખાસ કરીને જનતા જનાર્દન છે તેવી વાતનો અહેસાસ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારી રાજેશ પરમાર અને કલેક્ટર અમિત અરોરાને થવા પામ્યો હતો. જીપીસીબીને ખૂબ મોટી ભૂખ લાગી છે. દરિયો ખાઈ ગઈ છે, પહાડો ખાઈ ગઈ છે, સેન્ડ ડ્યુન્સ ખાઈ ગઈ છે. જીપીસીબી એક એજન્ટ છે, જે મોટા મોટા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છે એની એજન્ટ તરીકે જીપીસીબી કામ કરી રહી છે. મુંદ્રા તાલુકાની વાત કરીએ, જરપરા એક મોટું ગામ છે, નવીનાળ ગામ છે, શિરાચા ગામ છે, પછી દ્રબ ગામ છે, એને આખા સીઆરઝેડમાંથી બાદ કરી દેવામાં આવ્યું છે. જ્યારે 2011 સીઆરઝેડ નોટિફિકેશન છે એની અંદર બધા જ ઇન્ક્લુડ હતા ગામ. 2021 જે સીઝેડએમપી પ્લાન્ટ મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ ફોરેસ્ટ પબ્લિશ કર્યો એની અંદર પણ આ પાંચોટિયા, જરપરા બધા જ ઇન્વોલ્વ હતા. આપ બધા જાણકાર છો કે મુંદ્રાની અંદર નવીનાળની પાસે એક બ્રાડી માતાનો મોટો ડુઓ છે, એ ડુઓ ખાઈ ગયા છે. આ લોકો રેતીના આખા 334 હેક્ટર જમીન છે, કોઈ ફોરેસ્ટ બતાવવામાં આવ્યા નથી. જ્યારે સીઆરઝેડ નોટિફિકેશન 2019 અંદર સ્પષ્ટ છે કે એચટીએલ લાઇન જ્યાં દરિયાનું પાણી હાઈટ હોય ત્યાંથી કરીને 7 કિલોમીટરનો જેટલો વિસ્તાર આવે ને એ બધો સીઆરઝેડ ગણાય. અને એ 7 કિલોમીટર અંદર જેટલો વિસ્તારમાં જે સ્કૂલ હોય, એક ડિસ્પેન્સરી હોય, એક હોસ્પિટલ હોય, એક બીજી બધી લોકોના ખેતરો હોય, એક બધું બતાવવું પડે છે. આ સરકારના મેન્ડેટરી છે બધા. એ બાબતે સરકાર 2019 એક બીજો એક એસઓપી ડિક્લેર કર્યો છે મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ ફોરેસ્ટ કે સીઝેડએમપી કેવી રીતે બનાવવા. આ બધી જ રીતે કોઈ પણ જાતનો ફોલો કર્યા વગર આ વાયોલેશન કર્યો છે, બધો ખાઈ ગયા છે જીપીસીબી વાળા. અંતિમ પ્રશ્ન, ખાસ કરીને જીતો જ્યારે એક પગ પાછો લે ત્યારે એમ કહેવાય છે કે ડબલ તાકાતથી એટેક કરવાનો હોય. આજની જે આ વાત છે એને તમે એક પગ પાછળ ગણો છો, જે કંઈ ગવર્મેન્ટનો જીપીસીબીનો, યા તો પછી ડબલ તાકાતથી જે છે ફરી પાછા આવશે? તમારી તૈયારી શું હશે ખાસ કરીને જાગૃતિ બાબતે? અમારે એ જ કહેવાનો મતલબ છે કે અમે જે ભૂલો છે એ ભૂલો સુધારે પહેલાં, અને જેટલી તાકાતથી આ લોકો આવશે એટલી તાકાતથી અમે પણ આવશું. ગુજરાત પ્રદૂષણ બોર્ડ દ્વારા આજે જે પબ્લિક હેરિંગ હતી એને હું પબ્લિક હેરિંગ નથી કહેતો, એને હું પબ્લિક મૂર્ખ બનાવવાનો જે આજે કારસ્તાન હતો એમનો, એ આજે જે કોસ્ટલ એરિયામાં આવતા, આમ તો 120 વધુ ગામડા આવતા હતા, અને એ ગામડામાંથી કેટલાય સરપંચોને જાણ કરવામાં આવી નથી, ત્યાં ગ્રામજનોને જાણ કરવામાં આવી નથી, માછીમારો અગરિયાઓને જાણ કરવામાં નથી આવી. અને આજે જે લોકસુનાવણી હતી, કચ્છના માનનીય કલેક્ટર શ્રી અરોરા સાહેબ એકદમ પ્રજાપ્રિય માણસ છે, ત્યારે લોકોનો અવાજ સાંભળી કરી અને આજે લોકસુનાવણી રદ કરી છે. ત્યારે ફરી જ્યારે પણ આ લોકસુનાવણી કરવામાં આવે ત્યારે કચ્છ જેટલા પણ કોસ્ટલ એરિયામાં ગામડા આવે છે એ ગામડામાં ગુજરાતીમાં એનો જે નોટિફિકેશન છે એ ગુજરાતીમાં પ્રજા વચ્ચે, ગ્રામજનો વચ્ચે, અગરિયા વચ્ચે અને માછીમારો છે એની વચ્ચે જઈ કરી અને એને આપે, અને તાલુકા વાઇઝ લોકસુનાવણી કરવામાં આવે તો જેથી એ લોકોને ખ્યાલ આવે. કારણ કે કોસ્ટલ એરિયામાં જે ગામડા આવે છે મુદ્દો સીધો એને અસર કરતા છે. આજે જ્યારે કચ્છની વાત કરીએ ત્યારે 1/2થી વધુ કચ્છ તો આખું વેચાઈ ગયું છે. કચ્છની ક્યાંક ને ક્યાંક નબળી નેતાગીરીના કારણે આજે કચ્છ દિવસે ને દિવસે ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં પરિવર્તન થાય છે. વિકાસના વિરોધી નથી પણ વિનાશ થઈ કરી, અને જો વિકાસ કરતા હોય તો આવો વિકાસ મહેરબાની કરી, અને સરકાર પાસે પણ અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે આવા વિકાસની અમને જરૂર નથી. લોકોનો અવાજ હતો પરંતુ અત્યારે જે હતો એ પણ ખૂબ ઓછો હતો.
કારણ કે જે તે અસરગ્રસ્ત વિસ્તારો છે એની એક તૃતીયાંશ વસ્તી અહીંયા કને હોવી જોઈએ. 73 ગામમાંથી 73 ગામના લોકોને આપ્યા છે એવી વાત થઈ, પણ એમાંથી પણ ઘણા બધા ગામોને નોટિફિકેશન આપવામાં આવ્યા નથી. એટલે અને બીજું શિક્ષણનો અભાવ છે, એટલે આજે અંગ્રેજીમાં કોઈ પણ આવે કંઈ નોટિફિકેશનો તો એ પણ ખબર પડતી નથી. એટલે પહેલાં તો કચ્છને શિક્ષા શિક્ષિત કરવાની જરૂર છે, શિક્ષિત થશે તો આવી બધી બાબતોમાં જાગૃત થશે. અને બીજો રહ્યો વાત પ્રશ્ન કે ભાઈ એક પગ એ લોકોએ પાછળ ખેંચ્યો છે, પરંતુ આ તાનાશાહ સરકાર અને એ ઉદ્યોગો માટે જ માત્ર કામ કરતી સરકાર જે છે એ આપણે ગમે એવા પ્રયત્નો કરીએ, ઘણી બધી લોકસુનાવણીઓ આપણે જોઈ એ તમામ લોકસુનાવણીઓની અંદર એ લોકો બાદમાં એનો ઉદ્યોગ હોય કે એના જે પણ પર્પસ છે એ બધા પર્પસ એ લોકો પાર પાડી જતા હોય છે. પરંતુ આ વખતે જે સમય મળ્યો છે એ સમય દરમિયાન અમે તમામ સંસ્થાઓ બીજી જે આજે આવી હતી એ તમામ સંસ્થાઓ, ગ્રામના સરપંચશ્રીઓ, અગ્રણીશ્રીઓ અને કચ્છની તમામ જનતાને અમે જણાવવા માગીએ છીએ કે આવનાર સમયમાં જ્યારે ફરી લોકસુનાવણી થાય ત્યારે આ હોલ નાનો પડવો જોઈએ. કચ્છના તમામ જે ગામો 120 અસરગ્રસ્ત છે દરિયાકાંઠાના વિસ્તારના, તમામ લોકો અહીંયા કને પોતાની ગાડીઓ ભરીને આવવા જોઈએ. જે સૌપ્રથમ તો કચ્છની જનતા માટે ખૂબ સારો દિવસ કહેવાય કે 27/2 જે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા જે હિયરિંગ રાખવામાં આવી હતી એની અંદર કોઈ પણ જાતની સરપંચોને જાણ કરવામાં ના આવી, પંચાયતોને ના આવી, એટલે ઘણા બધી ટાઈપના વાંધાઓ અહીં જે રજૂ થયા અને વિરોધ થયો અને ભયંકર વિરોધ સાથે માનનીય કચ્છ કલેક્ટરની અધ્યક્ષ સ્થાનની અંદર આ સુનાવણી 27/2 રદ થઈ છે. લોકોનો વિજય થયો છે, કચ્છની જનતા આજે જીતી છે અને કચ્છની જનતા ખૂબ જાગૃત છે. અને હજી પણ કહું છું કે આવનારા સમયની અંદર આ જ્યારે પણ લોકસુનાવણી થાય તો આજની સંખ્યાથી પણ વધુ લોકો હાજર થાય. અને લોકસુનાવણી રદ કરવાનું સીધે સીધો મતલબ એ થાય છે કે સરકારે પોતે પોતાના નોટિફિકેશન ઉપર ઊભી નથી રહી અને સરકારની ખૂબ બધી કમીઓના કારણે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એસીમાં બેસીને જે નકશાઓ બનાવવામાં આવ્યા એ એસીના બેસવામાં બેસાવ નકશાઓ આજે ક્યાંક પરાજિત થયા અને એમની